તો બાદશાહના જમાનામાં બધીને બચાના ઝઘડા જાય, દરરોજ દરબાર ભરે બાદશાહ. બિરબલ આવે, બાદશાહ પૂછે કોનો ઝઘડો આવ્યો, કે આનો ચાલ ભાઈ શું હતું, ઝઘડો કેમ થયો, લડ્યા કેમ, ચલો કહેજે સમાચાર. દરરોજ કોઈ ને કોઈ સમાજનો કોઈ ને કોઈ રીતે કોઈ ને કોઈ નાનો મોટો ઝઘડો બાદશાહના દરબારમાં આવે. બાદશાહના દરબાર ગાયમ જ માય ડિયર ભીખાભાઈ, હા હા, એ બહુ સરસ વાત છે. એટલે બધાના ઝઘડા આવે તો બિરબલના મગજમાં એક ભૂત પેસી ગયું. દરેકના ઝઘડા આપણા દરબારમાં, બધાએ આપણાને કગર છે કે આનું સાહેબ કહો કરો, સમાજનું કહો કરો, ઝઘડો મટાડી આલો, આમ કરો તેમ કરો. વણકરોનો ઝઘડો આવતો નથી, એને ખોરી કાઢે તો બધી કોમ આવી ગઈ દરબારમાં. નમન કરે, પગે લાગે, માફી માગે, ભૂલ કરે, દંડ ભરણ જાય. પણ આ એક કોમ એવી છે કે જે હજુ સુધી આપણા દરબારમાં એનો ઝઘડો આવ્યો નથી. એટલે બાદશાહે કહ્યું, બાદશાહને કહ્યું કે સાહેબ બધું ખરું બાદશાહ સાહેબ, પણ એક કોમનો આપણા દરબાર જવાબ ઝઘડો આવતો નથી. આ કોમ જબરી સંગઠિત ને સારી સંપીલી કોમ છે. ના બિલકુલ ચાલે ને, એનો ઝઘડો તો ગાળવો જ પડશે. હવે ઝઘડો ગાળવાનું બિરબલ ન સોંપે. બિરબલનું તો કામ બહુ સરસ છે, એટલે બધામાં ઝઘડા ગાળી શકે છે. એટલે ઝઘડા ઉકેલવાનું હોય તો ઝઘડા ગાળવા પડે ને. વણકર વને ઉત્તર, સોરી હું બીજું નહીં કહું. ગમે તેવી ગૂંચ પડી હોય ને, ગમે તેવી ગૂંચ વણવા બેઠો હોય ને, તાણો વાણો કરતા એક ગૂંચ પડી હોય ને સાહેબ, મરદનો દીકરો મોટો વાણીઓ ભામણે એ ગૂંચ ના ઉકેલી શકે. પણ મિનિટના સેકન્ડના ભાગમાં એ ગૂંચ ઉકેલી અને વણતો થઈ જાય, એમના વણ કરશે. ગમે તેવી ગૂંચો ઉકેલી નાખે. હવે આપણે તો ગૂંચો પાડવા માંડ્યા છીએ, ધીથી આવી દઈ ઉલટું થઈ ગઈ છે. માફ કરજો, કોઈ ખોટું નહીં લાગે, આપણા ઘરના બેઠે વાતો કર્યા કરવાની છે. એટલે બિરબલને કામ સોંપી બાદશાહે કે ચલો તારા હવે ગમે તેમ કરીને આ સમાજને ઝઘડો ગાલો. કે હાલ તો હું વિચારી કહું સાહેબ કાલે. એટલે બધા બિરબલે તો બે પાંચ માણસો મોકલ્યા, ગમે તેમ કહીને અમે ઝઘડો કઈ રીતે બેસો. બિરબલ એક રસ્તો કાઢ્યો સરસ, કે એક કામ કરો સાહેબ, કાલે આપણા વણકરને આપણા દરબારમાં બોલાવીએ અને જેના એમના કુંભમાં ઝઘડો નથી માટે એમને સરપાવ આપીએ, કંઈક ઇનામ આપીએ. મૂળજીભાઈ એટલે ઇનામ આપવાનું નક્કી કર્યું. એટલે સમાજના 5-25 આગેવાનોને એમને આમંત્રણ આપ્યું દરબારમાં, બર બિરબલના બાદશાહના દરબારમાં, અકબરના દરબારમાં જવાનું. એટલે બધા ખુશ થઈ ગયા, બાદશાહે આપણે ઇનામ આપવાનું કહ્યું છે, ચાલો જઈએ. સમાજના 5-25 આગેવાનો અકબર બાદશાહના દરબારમાં ગયા. દરબારમાં એમ બેસાડવા આવ્યા, બિરબલે એમના વખાણ કર્યા, બાદશાહે પણ વખાણ કર્યા. અને કે હવે ચલો બિરબલ, હવે એમને સરપાવ આપો, ઇનામ આપો. એટલે ઇનામ આપ્યું. કેવું ઇનામ આપ્યું? મુઠ્ઠીવાળી એક આગેવાન હતા ને, મૂળજીભાઈ જેવા, કાંતિભાઈ જેવા આગેવાન હોય ને અમારા, એને કહ્યું પરગણાના આગેવાનને, લો કે આ પરગણાનું આ તમારું ઇનામ વેચીને લઈ લેજો. સમજ્યા? જેના હાથમાં આવી એને મુઠ્ઠી વાળી દીધી. મુઠ્ઠી તો વાળી લીધી, હવે ખોલાય એમ છે ને. ગામમાં ગયા, વાસમાં ગયા, વાસ કર્યો ભેગો, મહોલ્લાના આગેવાનો ભેગા કર્યા, સમાજના લોકોને ભેગા કર્યા. પણ પેલી મુઠ્ઠી ખોલવી એને બહુ કાઠી પડી. જો હું ખોલું છું તો એ પ્રોબ્લેમ છે, નથી ખોલું તો એ પ્રોબ્લેમ છે. ઘેર ગયા કે આજની કાલ મળશું, આપણે કાલ આપણે ભેગા થઈએ. આજ તો આપણે આવ્યા છીએ દરબારમાંથી, અને આપણા પરગણાના પંચના સમાજના આગેવાનો પર વિશ્વાસ સમાજનો, કાંઈ વાંધો નહીં, આવતીકાલે આપણે વહેંચીશું, પરિવાર ભેગા થઈશું. ઘરે જઈને મુઠ્ઠી ખોલી છે, એક રૂપિયા, એક રૂપિયા. ઉમરા ગણીએ તો આટલા થાય, ઉમરા દીઠા લઈએ તો શું આવે? અચ્છા, જેટલી મૂંઝવણ. આગેવાન વિચાર કરી ગયો કે હવે કરવું શું. બાદશાહ કંઈ રૂપિયો તો આપણ નહીં, બધાને ખબર પડે. તાર બધાને મોટી મોટી રકમ આવી ને આપણો રૂપિયો ચાલ્યો છે, કાંક છે આમાં. આપણો પંચાયત એ તો આગેવાન કરી ગયો લાગે છે. ઝઘડો તો ગાલવો જ છે ને. એની ભાઈ બહુ સરસ વાત, આ મને બહુ યાદ રહે આ વાત. પેલા વિચાર કર્યો કે ના, તો નહીં થવાનું, 100 ઉમરા છે, 100 ઉમરે હું 1-1 રૂપિયા આલો ને તો 100 રૂપિયા જાય. બાદશાહ તો 1.99 રૂપિયા મારે લાવવા હતા. કોઈને ખબર ના પડા દીધી, કુટુંબમાં બાળકોના, પત્નીના, પોતાના દીકરાઓના, કોઈને ના ખબર પડા દીધી. પોતાની પાસે એક દાગીનો હતો ને, દાગીનો લઈ જઈને પેટીમાં મૂક્યા, અભિયાની શેઠની પેટીમાં. મને 100 રૂપિયા 99 જોવે છે, 1 રૂપિયા મારી પાસે છે, મારી પાસે આવતા હું છોડાઈ જઈશ, તમે આપો મને.
99 रुपया लीधा, एक रुपया પોતાની પાસે ઉમેર્યો, બીજા દાડકે ભાઈઓ કાલ ભેગા થશો, એ વખતે રૂપિયો એટલો ગાડાના પૈડા જેવો કહેવાય, ગાડાના પૈડા જેવો રૂપિયો કહેવાય. બધાને ભેગા કર્યા, બધાને એક એક રૂપિયો આપી દીધો, ઉમરા દીઠ ઘર દીઠ આપી દીધો, ખુશ ખુશ થઈ ગયા. સમાજમાં રાજી અપાઈ ગયો, ઝઘડો પેટો નહીં, બધાઓના રાજી થઈને ઘરે જાય એટલે પાછા બીરબલનો વિચાર આવ્યો. પાછા કે થયું શું બીરબલ, તપાસ કરો ઝઘડો કેમ ના થયો. ઝઘડો તો થવો જ જોઈએ, ઝઘડો થયો નહીં એ મારે જાણવું છે. હવે ઝઘડો થયો નહીં એનું કારણ ફાડી આપો. એટલે પાછા બીરબલે માણસો મોકલ્યા, સિપાહી મોકલ્યા, બધાને મોકલ્યા, કંઈ પછી ખબર ના પડી શું થયું શું ના પડી, એમને જાણવા જ ના મળ્યું. સીઆઈડી બિહારી કંઈ ના ચાલ્યા, રાજાના જાસૂસો પણ ના ચાલ્યા. કાકા આ બાંધી મોટી લાખની, આ સમાજનું કૌવત હતું, આ સમાજની તાકાત હતી. પછી પાછા એ જ આગળ બોલાવ્યા, બાદશાહે કહ્યું કે ફરી વાર બોલાવો. પાછા અકબરના બાદશાહ ફરી વાર બોલાવ્યા, ભાઈઓ બધા રાજી ને બધા, એ બધાને બરાબર મળી ગયું હતું ને કે અરે હા સાહેબ કહેવું પડે, હા ધન્યવાદ ધન્યવાદ, કે બહુ સરસ. અરે એક એક રૂપિયો સાહેબ તમે અમને આલ્યો, ગાડાના ભેડા લો, અમારે તો કેટલી ખુશી. એક રૂપિયો જ મેં આલ્યો છે અલ્યા, મેં તો તમને એક જ રૂપિયો આલ્યો હતો. ના ના સાહેબ, અમને તો ઘર નહીં તમારા આગેવાને રૂપિયો રૂપિયો આલે, હો રૂપિયા અમને મળ્યા છે. બાદશાહ બહુ થયો, સલામ કરી થાપી પીઠ થાપી, જાઓ તમારા સૌ કુટુંબમાં તમારા સમાજમાં જિંદગીમાં કદી ઝઘડો નહીં કરશે. જો આ સિસ્ટમથી પદ્ધતિથી જીવશું તો આ વાસ્તવિકતા, જે આ મારા સમાજની વાસ્તવિકતા, એનું મને ગૌરવ છે. સૌસણ દિગામાની વાતો તમે સાંભળી છે, વીરમાયા દેવની વાતો સાંભળી છે.